ए स्वामीनारायण भगवान अवारनवार गोंडल आवे एटले गोंडल में स्वामीनारायण भगवानी रसोई बनावा माटे एक रसोईयो राखेलो अने ए रसोईयानुं नाम हतुं जेठा महाराज, ब्राह्मण जेठा महाराज ए स्वामीनारायण भगवानी रसोई बनावी आपे गोंडल में। एक दिवस स्वामीनारायण भगवाने आ जेठा महाराज ने पूछ्यु के जेठा महाराज तमारी ज्ञाति में सत्संगी केटला। स्वामीनारायण भगवान जेठा महाराज ने पूछे अमुक माणानी सेवा में जाए ने एमांथी ने फायदो थाय, अमुकनी सेवा करवामां फायदो न थाय, अमुकनी तो सेवामां नौकरीनी नौकरी अने वळी पाछी एमां फायदो थाय। जो आ अमुक काम छे ने काम ज होय पण एमांथी फायदो बहु सारो थाय। मजूर होय, कोई बोरडी कापवा माटे मजूर कर्यो होय तो बोरडी कापवा जाय, अने शेरडी कापवा माटे मजूर कर्यो होय तो ई शेरडी कापवा जाय। बेने मजूरी ज करवानी होय, पण बोरडी कापनारा मजूर ने काटा वागे अने शेरडी कापनारा मजूर ने काटो ये कोई वागे ने ज्यारे हाथो दाबो होय त्यार दाबे, एने कोई ना पाड़े नहीं। बोरडी कापवा वालो मजूर ज होय अने शेरडी कापवा वालो मजूर होय, पण एमाय ते एटलो फरक पड़ी जाए। शेरडी कापनारा ने एक तो वागवानी कोई वात नहीं अने ये शेरडी खाई ने छोकराई खाई ने हांजे बे त्रण हाठा घरे लेता जाए, આટલો ફરક પડે। બધા કે ને આપણે બધું હરખું હરું એટલે બધું હરખું ન હોય, બોરડી કાપવામાં શેરડી કાપવામાં ફરક હોય, એમ એમ બધું હરખું ન હોય। ખાજવણીને તુલસીને છોડો હરખો કહેવાય, બે વનસ્પતિ જ હોય, આપણે તો બધી વનસ્પતિ હરખી એટલે એમ ન હોય, ખાજવણીને અડ્યું ન થાય એટલે એમ બધું હરખું ન હોય। નદીઓ તો ઘણી બધી હોય પણ એમ ગંગાની હારે થોડી એક કોઈ આવે ભાઈ, એમાંય ફરક હોય। એટલે એમ સેવા સેવામાંય ફરક હોય, રસોઈ તો કરવાની જ હોય રસોઈયાને, પણ કોઈ સંત ભેગા રસોઈ કરતા હોય, કોઈ મંદિરમાં રસોઈ કરતા હોય તો એને આખો સીધો ફાયદો મળે, ભગવાનના થાળ બનાવવાનો એનો લાભ થાય। આ જેઠા મહારાજ સ્વામિનારાયણ ભગવાનની રસોઈ બનાવે, સ્વામિનારાયણ ભગવાને એક દિવસ જેઠા મહારાજને પૂછ્યું શ્રીજી તણે કાજ તપાસી જોઈ રસાળી તે તો કરતા રસોઈ, તેને પૂછ્યું શ્રી પ્રભુએ પ્રભાતે સત્સંગી છે કોણ તમારી નાતે। સ્વામિનારાયણ ભગવાન પૂછે જેઠા મહારાજને તમારી નાતમાં સત્સંગી કોણ। વિપ્રે કહ્યું કષ્ટ ઘણું સહું છું, શ્રી ગોડ મધ્યે હરિભક્ત હું છું, અમારી નાતમાં તો હું એકલો હરિભગત છું, બીજું કોઈ છે નહીં। શ્રીજી કહે સિંહ ગણા ન હોય, અરણ્યમાં એક જ હોય કોય। જેઠા મહારાજ કે મહારાજ ભગત તો હું એક છું અમારી નાતમાં। સ્વામિનારાયણ ભગવાન કે મુંજાઓમાં કાંઈ સિંહના ટોળા ન હોય, આ સિંહ તો એક જ હોય। ઘણી વાર કહીને એમ થતું હોય કે સિંહના ટોળા અમે જોયા છે, એ તમે સિંહણ્યુંના જોયા છે, સિંહના ન હોય, સિંહણ્યું ઝાઝી હોય એ કારે સિંહ બહુ ઓછા હોય, કારણ કે એના એરિયા હોય સિંહના, એ એના એરિયા સિવાય બીજો કોઈ એમાં આવે તો એ માર્યા વિના મૂકે નહીં, એટલે બહુ ઓછા સિંહના ટોળા તમને જોવા મળે। સિંહણ્યુંના ટોળા ઘણા હોય પણ સિંહ બહુ ભેગા ઓછા જોવા મળે। આ પછી એનો ને એનો દીકરો હોય ને કોઈક બે ત્રણ હોતા મળે ક્યાંક તમને તો એ વાત જુદી છે, ક્યારેક અને ક્યારેક કોઈ ઘટના ઘટે ને એ નિયમનો કહેવાય, 90% જોવા ન મળે, 10% મળે તો એ કંઈ નિયમનો કહેવાય, એટલે આ કહેવત પડી સિંહના ટોળાનો હોય। સ્વામિનારાયણ ભગવાન કે સિંહના કંઈ ટોળાનો હોય, તમ તારે એકલા તમે રહ્યા ભલે રહ્યા તો, પણ બ્રાહ્મણ શું કહે જેઠા મહારાજ। વિપ્રે કહ્યું જે કહું વાત સાચી છે, મારી બુદ્ધિ પ્રભુ છે એક કાચી, કોઈ કરે વાદ વિવાદ આવી તો તેહને હું ન શકું હઠાવી। જેઠા મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે પ્રભુ હું એકલો છું એનો મને કઈ વાંધો નથી, પણ કોઈ મારી આરે આવીને શાસ્ત્રાર્થ કરે, મારી બુદ્ધિ બહુ ઓછી, હું કાંઈ ભણેલો ગણેલો નહીં, એટલે હું વાદ વિવાદમાં જીતી શકું નહીં, આ પ્રશ્ન બહુ મોટો છે, કોઈ આવીને બે પ્રશ્નો મને શાસ્ત્રોના પૂછે હું ઉત્તર ન આપી શકું। એવું સુણી અંતર ધારી લીધું,
दया करीने वरदान दीधो। સ્વામિનારાયણ ભગવાને આટલી વાત સાંભળીને જેઠા મહારાજની એને વરદાન આપ્યું ભગવાને, કેવું આપ્યું? એવું સુણી અંતર ધારી લીધું, દયા કરીને વરદાન દીધું, સરસ્વતી તું જ મુખે વસાશે, વિવાદ મધ્યે તું જ જીત થાશે। જેઠા જાતથી તારા મોઢામાં સરસ્વતી નિવાસ કરશે અને કોઈ પણ જગ્યાએ શાસ્ત્રાર્થ થશે એમાં જીત જેઠા મહારાજની થાય। કે આવો આવો મહારાજે આશીર્વાદ દઈ દીધો ભાઈ। એટલે મેં કીધું રસોઈ તો બનાવવાની જ હોય, પણ કોની બનાવે એનો ફાયદો, એ રસોઈ બનાવવાની મજૂરીથી જે ફાયદો ન થાય એ આશીર્વાદથી ને કૃપાથી થાય ભાઈ। એટલે હારાને સેવવા એમાંય પણ લાભ છે ભાઈ। અને ભાઈ મહારાજની કૃપા થઈ અને પછી તમે આમ જોવો ને જેઠા મહારાજનો દહકો આવ્યો ભાઈ। પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો। જેઠો મહારાજ એવો ભાષણકારી થયો કે જાણે મોટો બહુ પંડિત નો હોય। પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો, છ શાસ્ત્ર વેતા કદી હોય કોય, તે વિપ્રને જીતી શકે ન તોય। કોઈ ષડદર્શનાચાર્ય આવે ને તોય આ જેઠા મહારાજને જીતી ન શકે એવા પંડિત અને ભાષણકારી થયા। અને પછી તો ભાઈ વિદ્યા આવી ગઈ ને એટલે નામી બદલી ગયું, બધાય જેઠિયો જેઠિયો કહીને બોલાવતા હતા ને એ બધાય જેઠા મહારાજ જેઠા મહારાજ મળ્યા કહેવાય। આમ કેમ તમારે ગ્રહસ્થોમાં પૈસો ન હોય ત્યારે નાથિયો કહીને બોલાવતા હોય ને, પૈસો આવે એટલે નાથાલાલ આવો નાથાલાલ આવો એમ આખું નામ બદલી જાય। એમ જેઠા મહારાજને બધા જેઠિયો કહીને બોલાવતા હતા ને ભાષણકારી થયા અને સરસ મજાની વિદ્યા આવી એટલે બધાય જેઠા મહારાજ મળ્યા કહેવાય। જે જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો, ઘણા ઘણાને જઈ બોધ દીધા, સારા જનોને સત્સંગી કીધા। પછી તો આ જેઠા મહારાજે પણ ઘણા બધાને સત્સંગી કર્યા। આ પ્રસંગ મારે એટલા માટે સંભળાવો કે અમુક પુરુષ પ્રયત્નથી કાર્ય થાય ને અમુક ઈશ્વરની કૃપાથી પણ કાર્ય થાય। આ જિંદગીમાં આપણે સફળ થઈએ કે આપણને કંઈ સિદ્ધિ મળે એની પાછળ બે બહુ મોટા કારણ, સૌથી પહેલું મોટું કારણ તો માણસનો પુરુષ પ્રયત્ન, કે એને પુરુષ પ્રયત્ન કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, કોઈ પણ સિદ્ધિ મેળવવા કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા એણે મહેનત પુરુષ પ્રયત્ન દિલથી ખંતથી 100% કરવો જોઈએ। 99% થાય ને તો બી માણસ ઘણીવાર સફળ ન બને, 100% કરવો પડે। એક રન ઓછો રહી જાય એટલે ટીમ હારી જાય। હા, એ 400 ટાર્ગેટ આપ્યો અને 399 કરે તો એ હારી જાય। પછી એમ કે અમે મહેનત તો બહુ કરી તો અમને સફળતા ન મળી, પણ 1% હાટું રહી જાય। લ્યો આ 34 માર્ક્સ આવે એટલે નપાસ થાય ને, 35 આવે એટલે પાસ થાય, એકનો જ ફરક હોય, લાંબો કાંઈ હોય જ નહીં, એકનો જ ફરક હોય ખાલી, 34 આવે એટલે નપાસ ને 35 આવે એટલે પાસ। એમ જિંદગીમાં પુરુષ પ્રયત્ન એ ઘણો કામ કરે છે અને અમુક અમુક જગ્યાએ આપણને જોવા મળે કે જે આખી જિંદગીના પુરુષ પ્રયત્નથી કામ ન થાય એ ઘણીવાર કોકની કૃપાથી પણ કામ થાય ભાઈ। તેરી રહેમતો ને મુજકો કાબિલ બના દિયા હૈ। આ જેઠા મહારાજ હતા આ કંઈ ભણવા નહોતા ગયા, અમુક કૃપા જ તે જો આ હું તમને અમુક કહું ને આપણામાં અમુક કૃપાઓની બાલસમી ખબર ન પડે। પહેલાં હું એક કથા કરી રહું ને ત્યાં મારું ગળું બેહી જતું હતું, આવું હતું। અત્યારે હું હળંગ હાથ હાથ 8-8 કથા કરું ને તો ગળું નથી બેહતું, એનું કારણ કેટલાય બહેનો ભાઈઓની પ્રાર્થના કામ કરે છે એ કૃપા। એ કંઈ આપણો પુરુષ પ્રયત્ન નથી કે આપણે કંઈ એની માટે મહેનત નથી કરી કાંઈ,
કેટલાય બિચારા બહેનો ભાઈઓ દાદા દાદીઓ ગુજરાત ભરના પ્રાર્થના કરે સ્વામીનું ગળું હારું રે તો અમને નવી નવી કથા સંભળાવ્યા કરે. અમુક પુરુષ પ્રયત્નથી જે કામ ન થાય એ કામ કૃપાથી થાય. આશીર્વાદ કયો, ઈશ્વરની પ્રાર્થના કયો, કોઈનો રાજીપો કયો, આ કૃપા એ માણસનું ઘણું કાર્ય કરે છે. એટલે મારે તમને બધાને એક વાત એ કહેવી છે કે જિંદગીમાં પુરુષ પ્રયત્નમાં તો કોઈ દી કસર રાખવી જ નહીં, પણ સાથે સાથે આપણને એમ લાગે કે આ રાજી કર્યા જેવું પાત્ર છે, ક્યારેક ઈશ્વર, ક્યારેક કોઈ એવા સારા સંત, કોઈ સારા ભક્ત, કોઈ મા બાપ, કોઈ દિન દુઃખી, એનો આશીર્વાદ લઈ લેવો, એનો રાજીપો મેળવી લેવો, એના અંતરની જે એક નીકળેલી કરુણા કે રાજીપો, એ જ આશીર્વાદ એ ઘણીવાર આપણા પ્રારબ્ધની રેખા બદલી નાખે.